નમસ્કાર. આપ નમસ્કાર, આપ રાજો, આપ હું છું, આપની સાથે કૃષ્ણા. સમાચારની શરૂઆત કરીએ તો રાજકોટ સહિત સૌરાષ્ટ્રના વેપારીઓની બેડી માર્કેટ યાર્ડમાં મહત્વની બેઠક મળી રહી છે. મીટિંગમાં હડતાળને લઈને ચર્ચા કરવામાં આવશે અને સૌરાષ્ટ્રના 24 યાર્ડના વેપારી એસોસિએશનના પ્રમુખ ઉપપ્રમુખ સહિતના હોદ્દેદારો આ બેઠકમાં હાજર રહેશે. તો ભાવાંતર યોજના લાગુ કરવાની માંગને લઈને હડતાળ આગામી દિવસોમાં પાડવી કે નહીં તે મામલે પણ ચર્ચા કરવામાં આવશે. હડતાળથી એક બાજુ ખેડૂતોની દિવાળી બગડી તો બીજી બાજુ વેપારીઓ પર યાર્ડ ચાલુ રાખવા દબાણ છે. સહકારથી ચાલતા હોય એટલે મળી લઈ અને પછી અમે આ નિર્ણય લેશું, એટલે મને વિશ્વાસ છે કે ખેડૂતના હિતમાં નિર્ણય લેવાના છે, એમાં બે મત નથી. એટલે હમણાં આવતા દિવસોમાં માર્કેટિંગ યાર્ડ ચાલુ થઈ જશે, એમાં બે મત નથી. એટલો બધો સમાજ હોય, ખેડૂત સમાજ મોટો છે અને એમાં દલાલભાઈઓ થોડીક એની તકલીફ હોય તો એ હડતાલ પાડી હોય, પણ હવે સમય આવતા આ સમજૂતી એટલા માટે જ બધા મળ્યા છે અને સમજૂતી થઈ જશે અને ટૂંક સમયમાં જ યાર ચાલુ થઈ જશે. ભાવાંતર યોજના તો કોઈ તાત્કાલિક આ નિર્ણય સરકારે ન કરી શકે, આ સરકારનો નિર્ણય છે અને સરકાર ટેકાના ભાવથી ખરીદતી હોય અને સાથે ભાવાંતર કોઈ દિવસ આપી ન શકે. આ પરિસ્થિતિ એવી છે કે ભાવાંતર યોજના છે એ પહેલેથી એના માટે અભ્યાસ કરવો પડે અને વ્યવસ્થિત ચલાવવું પડે અને સરકાર એના માટે વિચારે છે, પણ યાર્ડ માટે તો મને વાત કરતા જ હોય, જિલ્લા ભાજપનો પ્રમુખ છું એટલા માટે, કારણ કે દરેક યાર્ડ બંધ હોય એટલે યાર્ડ ચાલુ કરવા માટે પ્રયત્નો કરતા. ખેડૂતના હિતની વાત છે, માથે તહેવાર છે દિવાળી અને ખેડૂતને પૈસાની જરૂરિયાત હોય અને પૈસાની તકલીફ ન પડે એના માટે મને ફોન કર્યો કે તમે યાર્ડ ચાલુ કરાવો. ક્યાં સુધીમાં ચાલુ થઈ જશે યાર્ડ? યાર્ડ તો વેપારી ભાઈઓ બધા નક્કી જ છે, અમારે કાલે વાતે થઈ છે અને બધાએ એને સહયોગ આપવાના છે અને ભવિષ્યમાં બધું એ કહેશે અમે ત્યાં બેઠકો પણ કરાવી આપશું અને જે કહેશે એ પ્રમાણે દરેક અમે સાથે રહેશું, કારણ કે માર્કેટિંગ યાર્ડ છે એક પરિવાર છે અને પરિવારની અંદર થોડું થતું હોય, વાસણ કકડતા હોય ઘરમાં, પણ એ પાછા ભેગા થઈ જાય એટલે કોઈ પ્રશ્ન નથી અને ટૂંક સમયમાં એટલે કે પાંચમ સુધીમાં અમે યાર્ડ ચાલુ કરશું. તો ડીકે વાત કરવા જાય તો જે રીતે વેપારીઓ ખેડૂતની વારે ઉભા રહ્યા છે, ક્યાંક વેપારીઓ પર પ્રેશર બનાવવાનું પણ ક્યાંક? ના ના, બિલકુલ નથી. ખેડૂતોના પ્રતિનિધિ અમે છે, અમારી પાસે રજૂઆત કોઈ આવી નથી ખેડૂતની એવી કોઈ. આ રજૂઆત આવી ને તો અમે પ્રશ્ન હાથમાં લઈ લઈ, ખેડૂતોને અમારી પાસે કોઈ રજૂઆત પણ આજ સુધીમાં નથી આવી એક પણ ખેડૂતની. એવું માનો છો વેપારીઓ જ ખાલી માત્ર? એટલે વેપારીઓને એવું હોય, કારણ કે એને કમિશન ન મળતું હોય એના માટે થોડાક પ્રયત્નો એ કરતા હોય, એને કમિશન ન મળે તો એના માટેના પ્રયત્નો કરતા હોય, કારણ કે એને આવક ઘટતી હોય. તો ખેડૂત જે માંગ કરે છે તે ખોટી છે? ખેડૂત માંગ કરતા નથી, ખેડૂતોના હિતમાં સરકાર વિચારી રહી છે, ટેકાના ભાવે ખરીદી કરવાથી અને ભૂતકાળમાં કરીએ છીએ. આટલા વર્ષો સુધી કોંગ્રેસે ક્યારેય ટેકાના ભાવથી ખરીદી નથી કરી અને વાતો કરી છે. જ્યારે ભારતીય જનતા પાર્ટીની સરકાર આવ્યા પછી ટેકાના ભાવ, પછી ટેકાના ભાવથી MSP કર્યું, આ બધું છે ને એ ભારતીય જનતા પાર્ટી. 23 વર્ષથી ભાજપની સરકાર છે, 23 વર્ષથી ભાજપ તારે ગુજરાતમાં કરે છે, ત્યારે આ કોંગ્રેસની વાત ક્યાં વચ્ચે આવી અને ક્યાં કોંગ્રેસની આખી જે તમે વાત કરો? ભૂતકાળમાં તો કોંગ્રેસ હતી અને કેન્દ્ર સરકારમાં આ બધું આ જે છે બહાર કેમ નથી આવતું? કેન્દ્ર સરકારના નિર્ણયો હોય છે, કારણ કે એમાં કેન્દ્ર સરકાર આ જે આપણે જે મગફળી ટેકાના ભાવથી ખરીદી એમાં કેન્દ્ર સરકારનો સહયોગ હોય છે, એના સહયોગથી આ થઈ શકે. ખરેખર કારણ કે હડતાલ પાડવાથી થોડીક દિવાળી બગડે, કારણ કે ખેડૂતોને પૈસાની જરૂરિયાત હોય, અત્યારે મગફળી નીકળી હોય, નવો પાક વાવેતર કરવાનું હોય, ખાતર બિયારણ લેવાનું હોય, એના માટે થોડીક તકલીફ ઊભી થાય. તો રાજકોટના માર્કેટિંગ યાર્ડ DK સખ્યાનું આ નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે થોડા જ દિવસોમાં માર્કેટ યાર્ડ શરૂ થઈ જશે. તો ભાવાંતર યોજના અંગે તેમણે કહ્યું કે ભાવાંતર યોજના લાગુ કરવી કે નહીં તે સરકારના હાથમાં છે અને સરકાર ખેડૂતોના હિતમાં વિચારી રહી છે. રાજકોટથી માર્કેટિંગ યાર્ડના ચેરમેન DK સખ્યાએ મીડિયાને કહ્યું છે કે પાંચમ સુધીમાં યાર્ડ ચાલુ થઈ જશે અને સરકાર જે પણ નિર્ણય લઈ રહી છે તે સરકાર ખેડૂતોના હિતમાં લઈ રહી છે.